નમસ્કાર દર્શક મિત્રો હું ઇરફાન બુધિયા દૂરદર્શન પરિવાર વતી આપ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું મિત્રો આજનો આપણો જે આ કાર્યક્રમ છે એ એક મુદ્દા ઉપર આધારિત છે જે સામાજિક બાબતો ઉપર નિર્ભર કરે છે આજની આપણી આ સમાજ વ્યવસ્થાની અંદર વૃદ્ધ હોવું એટલે આ એક બહુ સળગતો પ્રશ્ન છે આજના યુવાનો વૃદ્ધો સાથે કેવી રીતે રહે અને આજના વૃદ્ધો એ યુવાનો સાથે કેવી રીતે એક પરિવારની અંદર રહી શકે આ પ્રશ્નોને લઈ અને આપણા સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે ડૉક્ટર ભદ્રાયુ વચરાજાની સાહેબ નમસ્કાર સાહેબ નમસ્કાર નમસ્કાર ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આપ આજે વૃદ્ધાશ્રમ અને વૃદ્ધોનો જે પ્રશ્નો જટિલ બનતો જાય છે સાહેબ તો આ સમાજ વ્યવસ્થાની અંદર એને કેવી રીતે મૂકી શકાય મને એવું લાગે છે કે કોઈ પ્રશ્ન પ્રશ્ન તરીકે તમે ન ઉકેલો ત્યારે એ સમસ્યા બની જતી હોય છે અને આપણે એમ કહેવાય છે કે અંગ્રેજીમાં એક શબ્દ છે મિસ્ટેક પણ તમે જ્યારે મિસ્ટેક શબ્દને એવોઇડ કરો અથવા એને ગણતરીમાં ન લ્યો ત્યારે ધીમે ધીમે મિસ્ટેક છે એ બ્લન્ડર બની જાય મહાભૂલ બની જાય આપણા સમાજે પણ આ એક નાનકડી ભૂલને ખ્યાલમાં ન રાખીને જે વ્યવસ્થા ચલાવી છે અને દિવસે દિવસે વ્યવસ્થાને આપણે પોષતા જઈએ છીએ એને પરિણામે આ બ્લન્ડર બની રહ્યું છે સમાજ માટે પહેલો મુદ્દો તો આપણે એ વિચારવા જેવું છે કે ખરેખર વૃદ્ધ હોવું એટલે શું મને તમે અંગત રીતે પૂછો તો આ વૃદ્ધત્વ એ ઉંમર આધારિત કોઈ પ્રક્રિયા નથી ભલે આપણે એને જોડ્યું છે એવી રીતે કે ભાઈ અમુક ઉંમર ના થઈએ એટલે એને આપણું વૃદ્ધ કહેવાય નોકરી કરતા હોવ ને તમે નિવૃત્ત થો એટલે તમને તાત્કાલિક વૃદ્ધની લાઇનમાં આવી જાવ એવું માનવામાં આવે સાહિત્યકારો એવું કહે છે કે અત્તરની બોટલનું સ્થાન જ્યારે ગોઠણના સાંધા માટેના તેલની બોટલ લઈ લે ત્યારે તેમણે સમજો કે હવે તમે વૃદ્ધ થયા છો કેટલાક લોકો એવું પણ માને છે કે વૃદ્ધત્વ એ ખરેખર એક માનસિક પ્રક્રિયા છે મનોવિજ્ઞાનની ઘટના છે મનોવિજ્ઞાનને શિક્ષક તરીકે હું અંગત રીતે એવું માનું છું કે તમે એવા પંદર વીસ વર્ષના યુવાનો જોશો કે જે પંદર વીસ વર્ષના હોવા છતાંય વૃદ્ધ જેવા લાગે અને એંસી પંચ્યાસી વર્ષના એવા તમે વૃદ્ધો જોશો કે જે તમને યુવાન લાગે એનો અર્થ એવો છે કે તરવરાટ એવો હોય કે એંસી વર્ષના થયા છે એવું તમને લાગે નહીં તમારે ને પૂછવું પડે કે તમને કેટલા થયા છે અને એ જ્યારે ઉંમર કહે ત્યારે તમને આંચકો લાગે કે એટલા લાગતા નથી તમે તો વીસેક વર્ષ નાના લાગો છો આનો અર્થ એવો છે કે હકીકતમાં ઉંમર સાથે વૃદ્ધત્વને સંબંધ નથી પણ વૃદ્ધત્વને એક માનસિકતા સાથે સંબંધ છે હું તમને એક નાનકડું ઉદાહરણ આપું કાલે સવારના તમને એમ કહેવામાં આવે કે તમારી નોકરી હવે પૂરી થઈ તમે હવે નિવૃત્ત થયા ધંધામાં તમને તમારો દીકરો કે દીકરાનો દીકરો કે કે દાદા હવે તમે નહીં આવો તો ચાલશે અથવા રોજ નહીં આવો તો સારું અઠવાડિયામાં બે વાર આવજો અથવા તમારે આખો દી રોકાવાની જરૂર નથી તમે જઈને આરામ કરો આ બધી જ બાબતો જે નાના નાના વાક્યો છે એ વાક્યો તમને તમારા મનમાં એવું માનવા પ્રેરે છે કે હવે મારી ઉંમર વધી છે અને ઉંમર વધી છે એવો જ્યારે મને ખુદને અહેસાસ થાય ત્યારે વૃદ્ધત્વની શરૂઆત થાય આમ તો એમ કહેવાય છે કે વૃદ્ધ હોવું એટલે બુદ્ધ હોવું બુદ્ધની જે અવસ્થા હતી એ અવસ્થા એ વૃદ્ધની અવસ્થા છે ખરેખર વૃદ્ધ શબ્દ વૃદ્ધિ ઉપરથી આવ્યો વૃદ્ધિ આપણે કહીએ છીએ શેમાં વૃદ્ધિ ઉંમરમાં ના તમારી અવસ્થામાં વૃદ્ધિ તમારી સ્વસ્થતામાં વૃદ્ધિ તમારા વર્તન વ્યવહારમાં વૃદ્ધિ તમે ગઈકાલ સુધી કદાચ એમ કહેવાય કે બાલચેષ્ટાઓ કરતા હતા પણ હવે આજે તમે થોડા મેચ્યોર લાગો છો ગઈકાલ સુધી તમારી આજુબાજુવાળા લોકો છે એ તમારા મંતવ્યોને બહુ ગણકારતા નહોતા પણ હવે કોઈ એમ કે ના ના એ કહે છે એમાં દમ છે હો તો એનો અર્થ એ હો કે તમે ધીમે ધીમે હવે બરાબર મેચ્યોર થઈ ગયા છો તો પાકી ગયા છો એ પાકી ગયાની અવસ્થા એ બુદ્ધ થવું છે બુદ્ધત્વ એટલે બીજું કશું જ નથી તમે જે કરો જ્યારે કરો જેટલું કરો તે સમજપૂર્વકનું થતું હોય કરવાનું નથી થઈ જતું હોય તો એ બુદ્ધત્વ છે આમ વૃદ્ધ હોવું એટલે ખરેખર તો બુદ્ધ હોવું એ માનસિક અવસ્થા છે એ શારીરિક ઘટના નથી હા હું આજે લઈ લઉં એવું કે હું સાઠ વટી ગયો હું પાસઠ વટી ગયો હવે તો મને સિત્તેર થઈ ગયા હવે કેટલા રહ્યા કાઢ્યા એટલા ક્યાં કાઢવા છે આવા જ્યારે વાક્યો બોલાવવા માંડે અને એ વાક્યો આપણને ખુદને અહેસાસ કરાવવા લાગે ત્યારે તમે વૃદ્ધ થવા લાગો જ છો હો કે ન હોય એ બીજો પ્રશ્ન છે એક વસ્તુ મને એ પણ આવે છે કે વૃદ્ધ હોવું એટલે બુદ્ધ હોવું આપણે કીધું એ રીતે પણ જે કુટુંબ વ્યવસ્થા છે એની સાથે જો એને કમ્પેર કરીએ તો ઘણીવાર એની અંદર પ્રશ્નો ઊભા થતા હોય છે કે વૃદ્ધોનું માન જળવાતું નથી કદાચ અથવા તો એ વૃદ્ધ બુદ્ધની જેમ જો જ્ઞાન આપે ઉપદેશ આપે તો એને અવગણના પણ કરવામાં આવે છે ઘણા કુટુંબોમાં તો સર આની વચ્ચે કેવી રીતે આપણે તમારી વાત સો ટકા સાચી છે જેમ અવસ્થાનો પ્રશ્ન છે એમ આ એક પ્રકારના એડજસ્ટમેન્ટનો અનુકૂલનનો પ્રશ્ન છે અનુકૂલન એટલે શું મારે સમજવું જોઈએ કે હું અને મારી પત્ની પરણીને જ્યારે ઘરમાં આવ્યા ત્યારે અમને અમારા મા બાપે જેટલા સરળતાથી સાચવી લીધા હતા અથવા અમને જેટલી સ્પેસ જોતી હતી મોકળાશ જોતી હતી એ અમને આપી હતી એટલી મોકળાશ હું મારો દીકરો અને દીકરાની વહુ પરણીને આવે ત્યારે આપી શકું છું અથવા તો ગઈકાલે માનો કે મને મારા મા બાપે કે દાદા દાદીએ એટલી મોકળાશ નહોતી આપી ત્યારે અમે ગુંગળાતા હતા તો હવે હું કાળજી રાખું કે મને જે બન્યું એ મારા સંતાનને ન બને આ મારામાં સમજ છે હું તમને ઇરફાનભાઈ બહુ સ્પષ્ટ રીતે કહું અમુક સમય હોય છે જ્યારે વડીલોએ ડ્રોઈંગ રૂમ છોડવાનો સમય આવી જતો હોય છે તમે જે કુટુંબ વ્યવસ્થાની વાત કરી એમાં વૃદ્ધો લગભગ ડ્રોઈંગ રૂમ છોડવા તૈયાર નથી ડ્રોઈંગ રૂમ છોડવો એટલે હું ફિઝિકલ વાત નથી કરતો પણ એક સમય આવે કે જ્યારે મારા મિત્રો હતા ત્યારે મારું ડ્રોઈંગ રૂમમાં હોવું જરૂરી હતું પણ હું જ્યારે જોઉં કે હવે મારા દીકરાના મિત્રો વધુ છે મારી દીકરીના મિત્રો વધુ છે મારા દીકરાની વહુના સહેલીઓ આવીને બેસે છે ત્યારે મારે મારું સ્થાન જરાક ખસેડવાનું છે ખસેડીને મારે મારા રૂમ તરફ પ્રયાણ કરવાનું છે આ રૂમ તરફ પ્રયાણ કરવું એમાં કાંઈ છે નથી એમાં કંઈ દોષ નથી પણ હું એમને આશા આપી રહ્યો છું આ ભાવ જો એક વૃદ્ધ તરીકે હું આપું તો બહુ જ સીધું છે કે મારી પછીની પેઢીને ગમશે કે મારે જે હસી મજાક બને છે હું નહીં છોડું તો શું થશે એ લોકોની હસી મજાક મને ગમશે નહીં એ લોકોની વાતચીત મને યોગ્ય નહીં લાગે પરિણામે હું એ ડિસ્ટર્બ થઈશ મારી બોડી લેંગ્વેજ બદલશે મારા હાવભાવ બદલશે એ હાવભાવ જોઈને એ લોકો ડિસ્ટર્બ થશે એટલે બેમાંથી કોઈ સુખી થતું નથી એટલે સમયસર સ્થાન ખાલી કરી દેવું અહીંયા એક વાત બીજી પણ મારે તમને પૂછવી છે કે આ વૃદ્ધના સંદર્ભમાં આપણે વાત કરી હવે એમના દીકરા દીકરીઓએ એમણે કેવી કાળજીઓ રાખવી પડે અથવા તો એને કેવું વર્તન કરવું જોઈએ જો હું બહુ સ્પષ્ટ રીતે માનું છું કે યાદ રાખીને કોઈ કાળજી રાખવી પડે એવો માહોલ નહીં હોવો જોઈએ સહજતાથી જ વડીલોનું માન એ બરાબર યુવાનો જાળવે માન સન્માન બરાબર જાળવે અને યુવાનોની જે કોઈ પ્રક્રિયા છે એનું સન્માન જો વૃદ્ધો કરે આપણે માન અને સન્માન વચ્ચેનો જ આખો ગેપ છે તમારે માન જાળવવાનું છે વડીલોનું વડીલોએ સન્માન કરવાનું છે તમારા વિચારનું અને તમારી પ્રક્રિયાનું તમે એમ કહી શકો કે આમાં કોન્ફ્લિક થાય હા થાય ને કોન્ફ્લિક ચોક્કસ થાય સંઘર્ષ ન હોય તો જીવનનો કોઈ અર્થ જ નથી પણ સંઘર્ષ થાય એમાં પણ સંવાદ હોય એમાં પણ બાંધછોડની પ્રક્રિયા હોય યુવાનોએ પણ માતા પિતાની હાજરી દાદા દાદીની હાજરી નાના નાનીની હાજરી સાસુ સસરાની હાજરી આ શબ્દ બહુ મહત્ત્વનો છે મારા મા બાપ કે મારું કુટુંબ નહીં મારી પત્નીનું મા બાપ એમનું કુટુંબ એની પણ હાજરી કારણ કે મારું કુટુંબ જો બે વ્યક્તિથી બનતું હોય તો એ બે વ્યક્તિ નથી એમ પતિ અને પત્ની નથી પતિના મા બાપ છે અને પત્નીના પણ મા બાપ છે આનો સ્વીકાર હું કરું તો હું માનું છું કે આપણું તંત્ર બરાબર ચાલે યુવાનોએ શું કરવાનું છે સન્માન જાળવવાનું છે સમય જાળવી લેવાનો છે સિત્તેર એંસી વર્ષના એક વૃદ્ધ તમારા ઘરમાં છે અને એને સાડા અગિયાર વાગે રોજ જમવાનું જોઈએ છીએ અને તમે દોઢ પહેલાં જમવા માગતા નથી તમારે થોડી બાંધછોડ કરીને સાડા અગિયારે એમની થાળી પીરસાઈ જાય એટલી જ વ્યવસ્થા કરવાની છે એમની સમયપત્રકમાં ગડમથલ કરાવવાની પ્રક્રિયામાં સંઘર્ષ થવાનો છે અને સંઘર્ષનું પરિણામ સારું ન આવે એમને એમના રૂમમાં જે કાંઈ પહોંચાડવું હોય તે પહોંચાડી દેવું એનું સ્વાગત કરવાનું છે એમના કોઈ મિત્રો આવ્યા તો એને માનભેર મારે સાચવી લેવાના છે આ માત્ર સમજૂતીનો વિષય છે આમ તો જુઓ તો ઇરફાન આખી લાઈફ એ બહુ મોટી કોમ્પ્રોમાઇઝની ઘટના છે પણ એમાં વૃદ્ધાવસ્થા એ તમારું વધુ એટેન્શન માગે છે સર કુટુંબ પ્રથા આટલી સારી પ્રચલિત હોવા છતાં આ વૃદ્ધાશ્રમોની સંખ્યા કેમ વધતી જાય છે આપણે ત્યાં શું થાય છે કે આપણે વધુ પડતા કુટુંબમાં કન્ફાઈન થઈ ગયેલા છીએ આપણી એક સમાજ વ્યવસ્થા એવી છે કે જેમાં જે બને છે એના કરતાં એનું વિશ્લેષણ જાજુ થાય છે હું તમને એક નાનું ઉદાહરણ આપું મારા ઘરમાંથી મારા માતા પિતાને લઈને હું બહાર નીકળું તો મારી આજુબાજુવાળા બધા લોકો ખૂબ વખાણ કરશે પણ મારા મા બાપને લઈને હું ન નીકળું તમે મારે ઘરે આવ્યા છો અને મારા બાપનો હાથ પકડીને નીકળો તો સાંજે મારી શેરીમાં વાત ફેલાશે કે દીકરો નથી કરતો અને ઇરફાન આવીને કરે છે આ ચિંતા બીજા દેશોમાં કોઈ કરતું નથી ત્યાં એક વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે ત્યાં એક એવા પ્રકારની વ્યવસ્થા કે જેથી કરીને વૃદ્ધને જે જોઈએ છીએ તે મળે અને સામેની વ્યક્તિ પણ એટલી ક્વોલિફાઈડ ટ્રેન કરવામાં આવે હાઉ ટુ કેર વડીલ છે તેની કેટલી કાળજી રાખીશું એના ઇન્સ્યોરન્સ લેવામાં આવે આ બધી જ વ્યવસ્થાથી બહુ મોટા હોમકેર ચાલે છે એટલે વૃદ્ધાશ્રમો એ માત્ર ભારતની બહુ મોટું દૂષણ કે કલંક છે એવું માનવાને કારણ નથી તમારો પ્રશ્ન એવો કે આવું કેમ બને છે બહુ સીધી વાત છે જ્યાં એડજસ્ટમેન્ટ નથી ત્યાં અલગ છે જ્યાં અનુકૂલન નથી ત્યાં જુદા પડવાની વાત છે આ સ્ટેજ ઉપર આપણે બે જણા શાંતિથી ન બેસી શકીએ તો તમારે ઉઠીને અથવા તો મારે ઉઠીને બીજે જવું પડે આ સાદી ઘટનાનું નામ વૃદ્ધાવસ્થા છે હું એવું સ્પષ્ટ કરવા માગું છું કે દીકરા દીકરીઓ કે એના દ્વારા જ વૃદ્ધોને ધકેલી દેવામાં આવે છે એવું સદંતર નથી ઘણી બધી વખત વૃદ્ધોના સ્વભાવ પણ એવા છે કે જેને સાચવવા માટે થઈને દીકરા દીકરીએ અનેક પ્રયાસો કર્યા હોવા છતાં એ ન સચવાય ત્યારે વૃદ્ધાવસ્થા તરફ પ્રયાણ થાય છે વૃદ્ધાશ્રમ તરફ આપણે આગળ વધવું પડે છે એવું પણ જરૂરી સમજી લેવાની જરૂર છે તમે કદાચ મને થોડો માફ કરી શકો કે એક વિચારવા જેવું કે વૃદ્ધાશ્રમો કોને લઈને ચાલે છે મા બાપને લઈને ચાલે છે તો મારે એમ કહેવું હોય તો હું કહી શકું કે હા પંદર ટકા માતા પિતાઓના વ્યવહારો વલણો અથવા તો દુરાગ્રહોને લઈને ચાલે છે અમુક સમય પછી મા બાપ કેટલાક એવા હોય છે કે જે દીકરા અથવા દીકરાની બહુને સહન જ કરી શકતા નથી એની હાજરી સહન ન કરી શકે એટલે વૃદ્ધાશ્રમમાં જાય છે પાંચ દસ ટકા છે એ કુટુંબ વ્યવસ્થા આર્થિક વ્યવસ્થા અથવા તો ઓફિસ કાર્યવાહીને લઈને કોઈક અલગ થવું પડે એને લઈને ચાલે છે કદાચ હું એમ કહું કે મોર દેન ફિફ્ટી પર્સન્ટ વૃદ્ધાશ્રમો છે એ દીકરાની વહુની સાથેના એડજસ્ટમેન્ટ ન હોવાને કારણે ચાલે છે બહુ ઓછા ટકા એવા છે કે જેમાં ખરેખર ખુદ દીકરો વૃદ્ધાશ્રમ તરફ પોતાના મા બાપને લઈ જતો હોય મને કદાચ આપણા મહિલા શ્રોતાઓ માફ કરે પણ ક્યારેય તમે એવું જોયું કે દુનિયાની કોઈ દીકરી પોતાના મા બાપને વૃદ્ધાશ્રમમાં મોકલવા તત્પર હોય આપણે જવાબ મેળવીએ એને એવું લાગ્યું હોય ક્યારે કે ના મારા મા બાપનો સ્વભાવ એવો છે કે એને વૃદ્ધાશ્રમમાં મોકલો એણે પોતાના ભાઈને ભાઈ ભાભીને કહ્યું હોય કે તમારાથી ન થાય તો વૃદ્ધાશ્રમમાં મોકલજો અને સામે પક્ષે આપણે એવું વિચારીએ કે આપણે ત્યાંની વહુઓ કેટલા વડીલોને પોતાના ગણીને સાચવી લઈ શકે છે સાચવે છે એ લોકોને હું આદરપૂર્વક નમસ્કાર કરું છું પણ સાચવનારા લોકો પણ અમે કેટલું સાચવીએ છીએ એવું વારંવાર ગુણગાન ગાઈને પોતાની મોટા એ કરે છે આ હકીકત છે હકીકત સ્વીકારવામાં આપણને થોડીક તકલીફ પડે પણ ભારત દેશની કુટુંબ વ્યવસ્થાનો તમે પ્રશ્ન પૂછ્યો એટલે મેં આટલું વિશ્લેષણ કર્યું વૃદ્ધાશ્રમને આપણે શું ગણવું આશીર્વાદ કે વિશે કે વૃદ્ધાશ્રમ આશીર્વાદ છે એટલે ગમે તેમ કરીને મારા વૃદ્ધોને વૃદ્ધાશ્રમ ભેગા કરી દેવા એને હું આશીર્વાદ ગણતો નથી પણ એવો પૂર્ણ પ્રયાસ પછી પણ હું નિષ્ફળ જાઉં તો મારા કરતાં એક સારી વ્યવસ્થા જ્યાં છે ત્યાં એ જઈ શકે એવો એક દરવાજો તમે ખુલ્લો રાખ્યો છે એટલે હું એને આશીર્વાદ ગણું છું ફરી એકવાર આપણે એવું કહીએ કે અભિશાપ છે તો તો લોકો તાત્કાલિક આપણી પર તૂટી પડવાના કે અભિશાપ છે તો એ કેમ ચાલે છે અને આટલા વૃદ્ધાશ્રમો કેમ નવા ખુલે છે ખુલે છે એ જ બતાવે છે કે જરૂરિયાત છે એવું માનવાને કારણ નથી કે ઘરમાં અજંપો થયો છે અને મોટી તકલીફ થઈ છે એટલે જ માણસો ત્યાં આવ્યા છે આમ પણ તમે જુઓ તો યુવાનો જ્યારે મારા ઘરની અંદર મારો દીકરાનો દીકરો મોટો થતો હોય એને વાંચવું ગમે એને ટીવી જોવું ગમે એને જોશ જોશથી મ્યુઝિક વગાડવું ગમે એ સમયે મારી ઉંમર શાંતિ નહીં છે મને એકલા રહેવું છે મારું કશું વાંચવું છે આઈ નીડ અ સ્પેસ એ સ્પેસ જોઈએ છે તો હું વૃદ્ધાશ્રમમાં જઈ શકું છું ગુજરાતની અંદર પેઢ સારામાં સારા વૃદ્ધાશ્રમ ચાલે છે અને તમને જાણીને આશ્ચર્ય થશે કે વૃદ્ધાશ્રમોની સંખ્યાનો જો તમે એનાલિસિસ કરો તો લગભગ આઠેક ટકા વૃદ્ધાશ્રમ ગુજરાતમાં એવા ચાલે છે કે ત્યાં ખૂબ પૈસે ટકે સુખી લોકો જેનું કુટુંબની વ્યવસ્થા ખૂબ સુંદર હોય હળી મળીને રહેતા હોય એ લોકો પોતાના મનથી વૃદ્ધાશ્રમમાં અમુક સમય ગાળે છે ત્યાં જેને જન્મદિવસ ઉજવે છે બધું જ કરે છે એટલે એક વ્યવસ્થા છે એ વ્યવસ્થાનો એક ભાગ છે એમ જો તમે એને સ્વીકારો તો હું માનું છું કે એમાં કાંઈ અભિશાપ ગણી લેવાની જરૂર નથી એ મારી અને તમારી અનુકૂળતા માટે ઊભી થયેલી એક સુંદર વ્યવસ્થા છે અમુક લોકો એવું માને છે કે વૃદ્ધાશ્રમ એ કલંક છે જો આ પ્રશ્ન હું આપને પૂછું તો આપના મત અનુસાર શું વૃદ્ધાશ્રમ એક કલંક છે આપણા રાજ્ય સરકારો અને આપણી કેન્દ્ર સરકારો વૃદ્ધાશ્રમ અથવા તો વૃદ્ધ સહાય માટેની ખાસ યોજનાઓ ચલાવે છે વૃદ્ધ સહાય માટેની આ યોજનાઓ છે વિધવા સહાય માટેની યોજનાઓ છે અનાથ સહાય માટેની યોજનાઓ છે આ બધી યોજનાઓ આપણે કલંક માટે ચલાવીએ છીએ એને કલંક ગણીશું સમાજ વ્યવસ્થાનો એક ભાગ છે ગણિકાઓનો વ્યવસાય એ કલંક છે એમાં આપણે કહીએ ત્યારે ગણિકાઓના વ્યવસાય માટેની વ્યવસ્થા કરવામાં આવી છે એના માટેની સહાય નક્કી કરવામાં આવી છે એને અપલિફ્ટ કરવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે તો એ કલંક નથી કલંક એ આપણી માનસિકતા છે ફરીવાર મને સ્પષ્ટ કરી દેવા દઈએ કે કલંક ગણવું એ મારે મારા માટે નથી ગણવું અન્યને હું કલંક ગણું છું કેટલાક વૃદ્ધો તો બહુ જળ રીતે વિચારનારા હોય છે એ તમારો વૃદ્ધ તમારી સાથે ન રહી શકે ને તમને સાથે રહેવા ન દે ત્યારે તમે એક વ્યવસ્થાનો લાભ લો તો એ વ્યવસ્થા કલંક કેમ ગણાય વૃદ્ધાશ્રમની સંખ્યા વધતી જાય છે એનો અર્થ એવો છે કે આધુનિકતાનો પ્રવાહ તમારામાં વધુને વધુ પ્રવેશી રહ્યો છે હું તમને એટલું પણ કહું કે કેટલા ઘર એવા બની રહ્યા છે કે જ્યાં વૃદ્ધ માટેનો એક માળ જુદો હોય છે એ સેમી વૃદ્ધાવશ્રમ છે ઘરની અંદરની એક અલગ વ્યવસ્થા છે અને છેલ્લી વાત વાનપ્રસ્થ શબ્દ છે આપણી જે અવસ્થા છે ગૃહસ્થાશ્રમને એ બધી તો એમાં વાનપ્રસ્થ શબ્દ છે વનમાં પ્રયાસ કરવો એકાવન બાવન ત્રેપન ચોપન આ બધા જે શબ્દ છે એ વન શબ્દ છે એટલે તમારે વન પ્રવેશ કરવાનો વન પ્રવેશનો અર્થ ખરેખર વનમાં નથી જવાનો તમારે તમારા ભર્યા ભાઈ કુટુંબમાંથી થોડાક આગા જવાનું છે એ મારી દ્રષ્ટિએ આગા જવું એટલે બીજા રૂમમાં જવું અથવા બીજા માળે જવું અથવા નજીકના વૃદ્ધાશ્રમમાં જવું વિશાળ દ્રષ્ટિએ વિચારીએ તો આ વાનપ્રસ્થની એક પ્રક્રિયા છે તમને એવું લાગે કે આ બધી જરૂરિયાતો ઊભી થાય જ્યારે મેડિકલ હેલ્પ જોઈએ કોઈની હૂંફ જોઈએ ત્યારે શું વૃદ્ધાશ્રમો આ બધા માટે ખૂબ મહેનત કરે છે દીકરા દીકરીઓ અનેક નાના નાના છોકરાઓ આવીને દાદા દાદી સાથે પોતાના જન્મદિવસ ઉજવે છે અને એમને ઓછું ના આવે એવી વ્યવસ્થા થાય છે એટલે વૃદ્ધાશ્રમના સ્થાપકોએ પૂર્ણ કાળજી લીધી છે કે આ બે પેઢી ઈચ્છા થાય ત્યારે મળે સ્વસ્થતાથી મળે રાજીપાથી મળે માટે વૃદ્ધાશ્રમને કલંક ગણવાનું કોઈ કારણ નથી આવું મારો બહુ સ્પષ્ટ મત છે કલંક ગણી લઈએ અને કાલે સવારે બધા વૃદ્ધાશ્રમોને તાળા મારી દઈએ તો એ વૃદ્ધોની હાલત શું થશે આનો જવાબ જેની પાસે હોય એ કલંક માને તો મને વાંધો નથી ભારત જેવા દેશમાં જેવો આ સાંસ્કૃતિક દેશ છે એની અંદર વૃદ્ધાશ્રમોની સંખ્યા ઘટે અને ઘરની અંદર જ જો એની પૂરેપૂરી કાળજી લેવામાં આવે તો એના માટે કેવા પ્રયાસો કરવા જોઈએ અથવા તો એક બે સુજાવો આપના તરફથી થોડુંક અઘરું કામ છે તમે જે વિચારો છો એવું થાય તો તે ઉત્તમ વસ્તુ છે પણ કામ થોડુંક અઘરું છે એનું એક બહુ મોટું કારણ એ છે એ મારો અંગત મત છે કે આપણે ત્યાંની કુટુંબ વ્યવસ્થા તૂટી રહી છે બહુ મોટે પાયે તૂટી રહી છે એક સમય હતો કે આપણે લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા કાકા કાકી સાથે હોય ફઈ સાથે હોય અને આપણા ઘરની અંદર વીસ પચીસ લોકો કિલ્લોલ કરતા હતા ત્યારે વૃદ્ધોને સાચવી લેનારા બે ત્રણ જણા હતા કે જે વૃદ્ધોને સાચવી લેતા આપણી મા કદાચ વ્યસ્ત થયેલી હોય તો આપણા કાકી છે એ દાદા દાદીને સાચવી લેતા હતા કાકી વ્યસ્ત હોય તો આપણી મા સાચવી લેતી હતી હવે આપણા ફેમિલી છે ન્યુક્લિયર બન્યા છે ન્યુક્લિયર ફેમિલીમાં એવું બન્યું છે કે મમ્મી પપ્પાને એકાદું સંતાન હોય એવે સમયે વૃદ્ધોને કોણ સાચવે કોણ કાળજી લે એ પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે એટલે વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી રહી છે એના સંદર્ભમાં એવી વ્યવસ્થા તમે ઊભી કરો તો પણ હું માનું છું મેન પાવરની શોર્ટેજ છે જો નોકરી બધા કરવા લાગ્યા છે અથવા કશું કામ કરવા લાગ્યા છે કારણ કે વધુ અન કરીને પોતાની જીવનની જરૂરિયાતો સંતોષવાનો બધાને શોખ છે અને એ જરૂરી છે એમાં કશું ખોટું નથી પણ મુદ્દો એ આવીને ઊભો રહે કે એ હું સમય જ્યારે બહાર કાઢું છું ત્યારે હું મારા ઘરમાં સમય ઓછો આપી શકું તમે તે રિફાનભાઈ વૃદ્ધોની વાત કરો છો અત્યારે આપણા બાળકો પણ ઘરમાં ન સચવાય એવી માતા પિતાની હાલત છે સવારના પોરમાં ઇન્ડસ્ટ્રીમાં જનારો એક પિતા હોય એ સાત વાગે નીકળે છે અને રાતે અગિયાર વાગે ઘરે આવે છે એ જાય ત્યારે એનું બાળક સૂતું હોય છે અને આવે ત્યારે પણ બાળક સૂઈ ગયું હોય છે કદાચ ભવિષ્યની અંદર વૃદ્ધાશ્રમોની જેમ આપણે બાલાશ્રમો ઊભા કરવા પડે એવી સિચ્યુએશન બાળકોની છે કદાચ જોગાનું જોગ એવું કહેવાનું હશે કે વૃદ્ધ અને બાળક બે સરખા છે એટલે બંનેની કાળજીની અંદર આપણી કુટુંબ વ્યવસ્થા જોઈએ એટલી સબળ અત્યારે નથી અને થાય એવું હું બહુ નજીકના ભવિષ્યમાં જોતો નથી હું તો ધીમે ધીમે એવું જોઈ રહ્યો છું કે આપણે આખી કુટુંબ વ્યવસ્થામાંથી બહાર નીકળી જઈએ લોકો લગ્ન કર્યા વગર જીવી શકાતું હોય તો લગ્ન કરવા તૈયાર નથી લગ્ન કર્યા પછી બાળક ન થાય એમ જીવી શકાતું હોય તો એને બાળકમાં રસ નથી બાળક થઈ જાય ને પોતાનું કરી લેતો હોય તો પછી એમાં પણ રસ નથી આ ઘટનામાં જ્યારે પોતે પોતાનાનું ન કરી શકતા હોય ત્યારે વૃદ્ધો માટે બહુ મોટી વ્યવસ્થા કરે એ જરાક મોટી આપણી અપેક્ષા છે પ્રાર્થના ચોક્કસ કરીએ કે ભારતીય સંસ્કૃતિને સંસ્કાર ને એવું આપણે જે બોલીએ છીએ એ ખરેખર ચરિતાર્થ થાય આપણે આશા પણ રાખીએ કે ચમત્કાર થાય અને બધું સારાવાના થઈ જાય આશા અમર છે હું તમે બે રાખીએ આપે આપને અમને આજે સમય આપ્યો આપનો મૂલ્યવાન એમના માટે હું આપનો આભાર વ્યક્ત કરું છું મને પણ ખૂબ આનંદ થયો એક સુંદર મજાના વિષયને લઈને તમે મારા વિચારો સાંભળ્યા મારા વિચારો થોડાક વધુ પડતા ખુલ્લા છે પણ હું કોઈ પણ સમસ્યાને બે બાજુથી વિચારવી જોઈએ એમ માનવાવાળો છું કોઈ એક જ પક્ષથી ન વિચારી શકો તમે એમ કહો કે આ કલંક છે તો કલંક બંધ કેમ કરશો તમે એમ કહો કે આશીર્વાદ છે તો આશીર્વાદનો લાભ ઓછો લેવો પડે એવું કેમ કરશો આ બે વાત વિચારવી જોઈએ આપણે શરૂઆતમાં એ પણ ચર્ચા કરી કે એકબીજાને સ્પેસ આપે વડીલો છે એ માન જાળવે અને યુવાનો છે એ સન્માન આપે આ બે વસ્તુ થાય તો કોઈએ ઘરની બહાર જવું નહીં પડે ચોક્કસ હું પણ તમારો આભાર વ્યક્ત કરું કે મને આવા એક સુંદર વિષય ઉપર મારા વિચારો વ્યક્ત કરવાની સુંદર મજાની તમે તક આપી છે komkom kabar saheb